જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા બધા? તમારું સ્વાગત છે અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આ 22 ઓક્ટોબર 2021 તમારી એક્ઝામ હતી SPCCની, બરોબર, જેના પેપરનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ભગવાને એવું કીધું છે કે ખોટું બોલતા જ નહીં, બરોબર. તો આપણને ખોટું બોલતા આવડતું નથી, બરોબર. સત્ય હિ ધર્મ હે, બરોબર. તો આ પેપર જે છે એ SVS નું 2021 નું પેપર છે, ગવર્મેન્ટનું પેપર નથી, પરંતુ મોસ્ટ IMP પેપર છે, બરોબર. તો એ જોઈ લેજો, બરોબર. તો ચાલો જોઈએ હતું શું પેપરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ પરીક્ષા 2021-22નું જે પેપર છે, વાણિજ્ય પત્રવ્યાલ અને સેક્રેટરી પ્રેક્ટિસ એટલે કે SPCCનું, બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણા IMPમાંથી ઘણું ખરું પૂછાયું, બરોબર. આમાં તમે જોઈ શકો છો અને પછી કમ્પેરિઝન કરી શકો છો. જો અહીંયા પહેલું આવશે, કયા દસ્તાવેજ કંપની, અચ્છા આ તમે જોતા નહીં, બરોબર. કારણ કે જે તે સ્કૂલ હોય છે એમનો સિલેબસ ઓછો હતો, તેથી આ સવાલ જે છે એ કેન્સલ કરી દેવામાં આવ્યા હતા અને એના બદલે આ સવાલ હતા, જેમાં આ તો એકદમ ઇઝી માહિતી સંચારની પ્રક્રિયા, બરોબર. આ તમે આ જોઈ લેજો, બરોબર. આ રીતે પેપર હતું, ભાઈ. વિશાળ વેપાર કરવા માટે વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપ કયું સ્વરૂપ? તો કંપની સ્વરૂપ આવે. લેટિન ભાષાના કયા શબ્દ પરથી કમ્યુનિકેશન શબ્દ? તો કોમ્યુનિકેર પરથી મેં તમને કીધું હતું. ફૂલ્લી બ્લોક શૈલી વિશે પણ મેં તમને કીધું હતું કે ડાબી બાજુ જ આવે એટલે બધું ટાઈપિંગમાં સરળતા રહે અને ટાઈપિસ્ટ કહેવાય, બરોબર. આનો જવાબ મેં તમને આ પણ કીધું હતું. પછી સેક્રેટરી શબ્દ સામા પરથી ઉતરી આવ્યો છે, મેં તમને એમાં કીધું હતું સેક્રેટરી એટલે શું એ જોઈ લેજો. તો એના અર્થમાં જ આ વસ્તુ આપેલી છે કે સેક્રેટરિયસ પરથી ઉતરી આવ્યો છે. પછી આ તમારે મને કમેન્ટ કરવાની છે, જો તમે સારી રીતે સમજ્યા હોય તો, કે સેક્રેટરી કંપની વતી બેંકમાં ખાતું ક્યારે ખોલે છે, કે કંપની સેક્રેટરીમાં આ ટોપિક આપ્યો હતો કે જે મેં તમને કીધો હતો. પછી પૂછપરછના પત્રોમાં વેચાણકર્તાને કયા કયા પત્રો મોકલવા જોઈએ, મોકલવા માટે વિનંતી કરવી જોઈએ, જેના ઓપ્શનમાં આ સવાલ આપેલો હતો શાળામાં, કે ભાઈ પત્ર વ્યવહાર એટલે શું, જે મેં તમને કીધું હતું. સામાન્ય રીતે આજકાલ આંતરરાષ્ટ્રીય સ્તરે કયા માપનો કાગળ? તો મેં તમને કાગળની પસંદગીમાં ચેપ્ટર 3માં કરવાનું કીધું હતું કે ભાઈ કદ, રંગ અને ગુણવત્તા કરીને જજો, અને એ પૂછાયું, બરોબર. અને સેમ ટુ સેમ પાછળ પણ એના વિશે છે, પણ 2 મિનિટ આપણે આ જોઈ લે. પત્રના મુખ્ય ભાગો પૈકી કયો ભાગ પેઢીની ઓળખ પૂરી પાડવાનું કામ કરે છે, ઝડપથી મને કમેન્ટ કરવાનું છે. આગળ વાત કરીએ સેક્શન સીમાં, તો જો બારીવાળા પરબીડિયા મારફતે પત્ર મોકલવાનું હોય ત્યારે પત્રોની ઘડી કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? કે ભાઈ સામે જે મેળવનાર છે, પત્ર મેળવનાર, બરોબર, એનું નામ સરનામું ઢંકાઈ ના જાય. પછી જો શું વાત કરવામાં આવી છે, કયા કારણસર અને કયા સ્વરૂપમાં પત્ર વ્યવહારની આપ લે ખાનગી પદ્ધતિ? તો ભાઈ આ ઇતિહાસમાંથી આપવામાં લાવ્યો છે પત્ર વ્યવહારના. પછી માહિતી સંચારની પ્રક્રિયા કેટલા અને કયા ઘટક પાર પાડવામાં? તો 7 ઘટકો મેં તમને કીધી હતી કે પ્રક્રિયા ખાસ કરીને મોસ્ટ IMP છે કરીને જજો, જે અહીંયા પણ સેક્શન ઈમાં પણ પૂછાય છે. ઓકે, તો એ સોરી ઈ નહીં, એફમાં પૂછાય છે. ઓકે, તો એ પ્રક્રિયાના 7 ઘટકો જે મેં તમને કીધા હતા, એ નામ તમારે લખી દેવાના. પછી નિયમનપત્ર કંપનીનો ગૌણ દસ્તાવેજ છે, ટૂંકમાં સમજાવો. તો એ તમારે નિયમનપત્ર વિશે મેં તમને કીધું હતું કે નિયમનપત્રનો અર્થ તો ખાસ કરીને જજો, એ પૂછાયું. આવેદનપત્રમાં દર્શાવેલ રજિસ્ટર ઓફિસની કલમ કાયદાની દ્રષ્ટિએ કઈ રીતે મહત્વ ધરાવે છે? તો એ તમારે આવેદન પત્રનું જે મહત્વ છે એ મેં તમને ગઈકાલના વિડીયોમાં કીધું હતું, એ તમારે કરી જવાનું હતું જે પૂછાયું, બરોબર. પછી રાજકીય સેક્રેટરી વિશે સમજીએ, અથવા ઔપચારિક પત્રો તેના પ્રકારો સેમ જ છે. પછી જો પૂછપરછના પત્રમાં પૂછપરછના હેતુઓ જણાવો, અથવામાં પૂછપરછના પત્રો લખતી વખતે કયા કયા બાબતો ધ્યાનમાં રાખવામાં? તો હેતુઓ વિશે મેં તમને કીધું હતું, આ તમને નહોતું કીધું, બરોબર. પછી ટૂંકનો જ લખો આંતરિક સરનામું, એ પૂછાયું છે આપણા 3 માર્ક્સમાં. નોંધણી પહેલાંનો તબક્કો કયા કયા તબક્કામાંથી? અમે તમને કીધા હતા કે ભાઈ નોંધણીના તબક્કાઓ ખાસ કરીને કરી જજો, તો એ પણ પૂછાયું, બરોબર. પછી અહીંયા એક પત્ર પૂછાયો છે, મેં તમને 2 પત્ર આપ્યા હતા, એ નથી પૂછાયા, પણ એના જેવા જ સેમ ટુ, ખાલી અહીંયા નામ બદલી દીધું છે. એ પત્ર પૂછાયો છે, પત્ર તમને જો શાળામાં લખવાનું કીધું હોય તો વેલ એન્ડ ગુડ છે. પછી વાણિજ્ય પત્રમાં ધ્યાન આકર્ષક રેખાનો અર્થ અને તેનું સ્થાન, બરોબર, મેં ધ્યાન આકર્ષક રેખા વિશે પણ કીધું હતું અને બંને પૂછાયા. જોયું સેક્રેટરી કયા પ્રકારની ધારાકીય ફરજો નિભાવવી પડે છે, એ પૂછાયું છે. પછી જો અહીંયા આવેદનપત્ર કંપની માટે, કંપનીના શેરહોલ્ડર માટે તેમજ જાહેર જનતા માટે કેવી રીતે ઉપયોગી છે, મેં આ પણ તમને કીધું હતું, જેની ઓરમાં સેક્રેટરીના પ્રકારો જણાવો એવું કીધું હતું. પછી આંતરિક વહીવટનો સિદ્ધાંત કોને કહેવાય અને પ્રાથમિક તબક્કા વિશે વિગતે જણાવો, 5 માર્ક્સમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આ છે તમારું SPCCનું, જેમાંથી ઘણા માર્ક્સનું આપણા જે મોસ્ટ IMP સવાલો હતા એમાંથી પૂછાયું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જેટલા પણ મોસ્ટ IMP સવાલ મૂક્યા છે એમાંથી ઘણું ખરું પૂછાય છે, અને BA નું પેપર તો 50 માર્ક્સનું બેઠું એમાંથી જ પૂછાયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે નથી જોયું તો જાઓ BA ના પેપરનું સોલ્યુશન જોઈ લો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. આવતીકાલે તમારી સ્ટેટની એક્ઝામ
એક્ઝામ છે એના આઈએમપી પણ આજે આવી જશે. ઓકે, તો ટેન્શન લેતા નહીં, તો મળી નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જો વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઇબ ધ ચેનલ. મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.